નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણા સૌની યુટ્યુબ ચેનલ એકલવ્ય લવ્ય એક્સપિરિયન્સ ક્લાસમાં વિદ્યાર્થી મિત્રો આજે ફરી એકવાર તમારી સમક્ષ ગુજરાતી વ્યાકરણની લેક્ચર સિરીઝનો ભાગ ત્રણ લઈને તમારી સમક્ષ રજૂ થયો છું મિત્રો જો તમે આગળના ભાગ ના જોયા હોય તો હું આની એ બંને ભાગની લિંક આની ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણના આ કન્સેપ્ટની સિરીઝ આપણે રોજ રોજ મૂકીએ છીએ તો મિત્રો પ્લીઝ જો તમે આગળની વિડીયો ના જોઈ હોય તો હું આ ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકું છું તમે ત્યાં જઈ અને જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો હું મારાથી બનતા બધા પ્રયત્નો કરી અને આ લેક્ચર સિરીઝની અંદર નવા ને નવા કન્ટેન્ટ નાખવાનો પ્રયત્ન કરું છું કે જે રિપીટ થયેલા ના હોય પરીક્ષાઓમાં અને આવનારી પરીક્ષા માટે બહુ ઉપયોગી હોય આયામપી હોય પૂછાવાલાયક હોય એવા કન્ટેન્ટને હું આની અંદર મૂકું છું તો મિત્રો જો તમને મારું આ કામ તમને બહુ જ ગમતું હોય બહુ સારું લાગતું હોય તો મિત્રોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ લોકો જોડે ફેલાવો ચલો મિત્રો હવે વધારે તમારો ટાઈમ ન લેતા આ વિડીયોને શરૂ કરું છું ચલો વિદ્યાર્થી મિત્રો પ્રથમ ટોપિક છે સમાનાર્થી શબ્દો સમાનાર્થી શબ્દોમાં પ્રથમ છે કંદુક કંદુક એટલે દડો ભૂષણ ભૂષણ એટલે ઘરેણું આભૂષણ અભિરામ અભિરામ એટલે મનોહર સુંદર પરિતાપ એટલે કે સંતાપ વ્યથા અધર એટલે કે હોઠ નિશિચર એટલે કે રાક્ષસ અસુર અહીંયા નિશિચરને આપણે બંને ભાગમાં ડિવાઈડ કરીએ અને એનો અર્થ જાણવા જઈએ તો નિશી એટલે રાત રાત નિશા એટલે નિશા નિશી એટલે રાત રાતમાં ફરનાર વ્યક્તિ એટલે કે રાક્ષસ અસુર રાય એટલે રાજા રાજનરૂપ મુરાદ એટલે કે ઈચ્છા ઉમેદ મોલ એટલે કે પાક મહિષી એટલે કે ભેંસ બારકસ એટલે કે તોફાની આરો એટલે કે મિત્રો રસ્તો કિનારો હિકમત એટલે કે યુક્તિ કરામત મમત એટલે કે જીદ હઠ કરાડ એટલે કે ખડક અને ભેખડ અહીંયા રૂઢિપ્રયોગના અર્થો જોઈશું મિત્રો તો ફાચર મારવી એટલે ફાટફૂટ પાડવી ભાગ પાડવા ઘોંસરી ઉપાડવી મતલબ જવાબદારી લેવી શાળા બારી ન રાખવી મતલબ ઓશિયાળું ના રહેવું હાલલા હળિયું કરવા મતલબ ખાવાના સાસા પડવા આર્થિક પરિસ્થિતિ વિકટ બનવી તાસીર ફેરવવી મતલબ પરિસ્થિતિ બદલાવી છાપેલ કાટલું મતલબ નામચીન હોવું કોટે ડેરો બાંધવો મતલબ વ્યર્થ વસ્તુ લઈને ફરવું કીડીઓ ચડવી એનો અર્થ થાય છે કંટાળો આવવો ખોબ લાવવી મતલબ કે એનો રૂઢિપ્રયોગનો અર્થ થાય છે પાઠ શીખવવો ચરબી ચટકા ભરવી તો એનો અર્થ થાય છે શક્તિનો દુરુપયોગ થવો મિત્રો આગળ શબ્દ સમૂહ માટે એક શબ્દ એની અંદર જોઈશું ગંગા નદીનું પવિત્ર જળ એટલે કે ગંગોદક શરીરને સુડોળ સુઘટ બાંધો એટલે કે કાઠું ઢોરને ધોવું કે નહડાવ નવડાવવું તો એને એનો મતલબ થાય છે તમારું મસ્તક પર ડાળીઓવાળી સ્ત્રીનું શિલ્પ એનો અર્થ થાય છે શાલભંજીકા ઠંડીથી બચવા તડકામાં ઊભા રહેવું તે તો એનો અર્થ થાય છે પડતપવું દિશા અને કાળનો સમૂહ તો દિકાલ આગળ જણાવેલું તો એનો અર્થ થાય છે મજકૂર કમરના ઉપરના ભાગની મૂર્તિ તો અરુણમૂર્તિ કાંકરાવાળી જાળી રેતી તો વેકરો ગાડા ભાડે ફેરવનાર તો એને અથવાયો કહેવાય ચલો મિત્રો આગળ જોઈશું કહેવતું બાય બાય ચારણી તો મિત્રો બાય બાય ચારણી એટલે જવાબદારી બીજાને સોંપવી બોડી બામણીનું ખેતર એનો અર્થ થાય છે મજબૂત માલિકી વગરનું ભરોસાની ભેંસ પાડો જણે એટલે કે જ ક્ષેત્રે ભાગતા ભૂતની ચોટલી ભલી ભાગતા ભૂતની ચોટલી ભલી તો બધું ગુમાવ્યા કરતાં જે બચે તે બચાવી લેવું સારું ભૂખથી ભૂંડી ભીખ ભૂખ કરતાં સ્વાભિમાન મોટું તો મિત્રો આજે આ સેશન પૂરો થાય છે મિત્રો મારી આ વિડીયો આઈ થિંક ત્રણથી પાંચ મિનિટની હોય છે મિત્રો પ્લીઝ એને પૂરેપૂરી જુઓ કારણ કે આ ત્રણથી પાંચનું રોજનું આપણું ઇન્વેસ્ટમેન્ટ ત્રણ પાંચ મિનિટનું રોજનું ઇન્વેસ્ટમેન્ટ એ આપણને પાછળ બહુ લાંબા સમયે ઘણો ફાયદો કરી આપશે ચલો મિત્રો આજના દિવસ પૂરતું આટલું જ થેન્ક યુ જો મારું કામ તમને ગમતું હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી જય હિન્દ જય ભાર